નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના બીજગણિત પ્રકરણ 2 વર્ગ સમીકરણની વાત કરીશું. વર્ગ સમીકરણ કોને કહેવાય એ પહેલાં આપણે ઓળખવાનું રહેશું, અને ત્યાર પછી આ પ્રકરણમાં વર્ગ સમીકરણના ઉકેલ કઈ રીતે મેળવવા તે જોવાનું છે. જેમ આપણે પહેલા પ્રકરણમાં યુગપત રૈખિક સમીકરણોના ઉકેલ મેળવવાની રીતો જોઈ અને એના ઉકેલ મેળવ્યા, એ પ્રમાણે વર્ગ સમીકરણમાં પણ જુદી જુદી રીતો છે, તો એ રીતોનો આપણે અભ્યાસ કરશું અને આ વર્ગ સમીકરણો કઈ રીતે ઉકેલાય છે તે જોશું. એમાં પણ આપણે પાછળ કુટ પ્રશ્ન આવશે, એટલે કે આપણે શબ્દિક ઉદાહરણો જેને કહીએ તે. તો સૌ પ્રથમ આપણે હવે વર્ગ સમીકરણ કોને કહેવાય એને જોવા માટે આપણે જોઈએ. તો બુકમાં તમારે પેજ નંબર 30 પર છે, પ્રકરણ 2 પેજ નંબર 30 આપણે જોઈશું. તો પહેલાં આપણે એનો પરિચય લઈ લઈએ કે વર્ગ સમીકરણ કોને કહેવાય. આપણે આગળના ધોરણમાં બહુપદીનો અભ્યાસ કર્યો છે. આ બહુપદી જુદી જુદી તમે જોયેલી છે, જેમાં ઘાત પણ, આપણે બહુપદીની ઘાત વિશે પણ જોયું અને એના પદ વિશે પણ જોયું કે બહુપદી કેટલા પદની છે તે ઓળખવું અને બહુપદીનો ઘાત ઓળખવું. તો એક ચલવાળી જે બહુપદીનો ઘાત 1 હોય તેને રેખિક બહુપદી અને ઘાત 2 હોય એને વર્ગ બહુપદી કહેવાય. જો ચલ 1 જ હોય તો આપણે આગળના પ્રકરણમાં જોયું કે બે ચલવાળા સમીકરણ જોયા હતા. આપણે બહુપદીની રીતે વાત કરીએ તો બહુપદી પણ હોઈ શકે બે ચલવાળી બહુપદી, પણ બંનેના ઘાત 1 હોય, બંને પદના ઘાત ચલ જેમાં છે એ ચલના વડે જે પદ બન્યા હોય એ બંને પદોના જેટલા પદ બન્યા હોય એ બધામાં ઘાત ચલના ઘાતનું ટોટલ 1 થવું જોઈએ, તો એને આપણે એક રેખિક બહુપદી કહી શકીએ બે ચલવાળી. અને એના પરથી આપણે જ્યાં સમીકરણ જોયું હતું કે રેખિક સમીકરણ પણ એક દ્વિચલ રેખિક સમીકરણ, એટલે જો ચલનો ઘાત 2 હોય તો એને વર્ગ બહુપદી કહેવાય છે. અહીંયા જો કૃતિમાં આપણને આપ્યું છે કે એનું વર્ગીકરણ કરો, આપેલી બહુપદી એનું વર્ગીકરણ કરો. રેખિક અને વર્ગ બહુપદીમાં તો 5×1=9 આ રેખિક છે અને આ રેખિક પદ, આમાં આ ચલનો ઘાત 2 છે, આ પદમાં અહીંયા 1 છે, 2 વધારે ને વધારે 2 છે, એ બહુપદીનો ઘાત કહેવાય. બધા પદોમાં જે પદનો ઘાત સૌથી વધારે હોય એને બહુપદીનો ઘાત કહેવાય. આ બહુ વર્ગ બહુપદી થઈ ગઈ. એ રીતે આમાં આનો 1 અને આનો 2, તો મેક્સિમમ 2 છે એટલે આ વર્ગ બહુપદી, આ પણ વર્ગ બહુપદી, આ બંનેમાં 1 1 છે મેક્સિમમ, માટે એને રેખિક બહુપદી કહીએ છીએ. હવે બહુપદીમાંથી સમીકરણ, તો બહુપદીની કિંમત વર્ગ બહુપદીની કિંમત 0 લઈએ તો સમીકરણ આપણે એનો અભ્યાસ કરવાનો છે, અને એવા સમીકરણોને વર્ગ સમીકરણ કહે. આપણા રોજિંદા જીવનમાં પણ આવા વર્ગ સમીકરણોના અંકે ઘણીવાર ઉપયોગ થાય છે, અને એનું અહીંયા ઉદાહરણ આપ્યું છે, તો તમે એનો અભ્યાસ જાતે કરી લેજો. ઉદાહરણ આખું સમજાવેલું છે. આપણે આગળ વધીએ. હવે આપણને એક વર્ગ સમીકરણ આપ્યું, એ જે ઉદાહરણ છે એની જ વાત છે આગળ. એના આધારે તમે એના પહોળાઈ અને લંબાઈ શોધી શકો ભૂખરની. હવે કઈ રીતે ઉકેલાય આપણે આના માટે વિચારવાનું છે. વર્ગ સમીકરણ કઈ રીતે ઉકેલાય એ આપણે આ પ્રકરણમાં ભણવાનું છે. તો સૌ પ્રથમ આપણે ત્યાં જતા પહેલા વર્ગ સમીકરણ કઈ રીતે ઉકેલાય
એ જોતા પહેલા આપણે સૌ પ્રથમ તો વર્ગ સમીકરણ કોને કહેવાય એ ઓળખતા આપણે શીખવું પડશે. બીજું કે વર્ગ સમીકરણોમાં જે ચલ પદ હોય એ પદની અંદર જે અચળ સંખ્યાઓ આવે જેને આપણે એના સહગુણકો કહીશું એ સહગુણકો ઓળખતા આવડવું જોઈએ. તો આપણને આગળ એ ભણેલા છે બહુપદીની અંદર. તો આપણે ફક્ત ફરક શું છે કે બહુપદીની કિંમત શૂન્ય લઈ લો, બહુપદી આ છે એના ઇક્વલ ટુ શૂન્ય લઈ લો એટલે એ વર્ગ સમીકરણ થઈ જાય વર્ગ બહુપદીમાંથી. તો અહીંયા આપણે ખાલી એનો અભ્યાસ કરીએ. એક્સ વર્ગ વત્તા થ્રી એક્સ માઇનસ ફાઈવ, તો એક્સ વર્ગનો સહગુણક કેટલો છે? એક. ત્રણ એક્સ છે તો એક્સનો સહગુણક થશે ત્રણ, અને આ માઇનસ પાંચ એ અચળ પદ છે તો અહીંયા આવશે માઇનસ પાંચ. આ પહેલી બહુપદીની વાત થઈ. બીજીમાં એક્સ વર્ગનો સહગુણક ત્રણ, એક્સનો માઇનસ પાંચ અને અચળ શૂન્ય. ત્રીજીમાં એક્સ વર્ગનો સહગુણક પાંચ અને એક્સનો સહગુણક તો અહીંયા શૂન્ય અને અહીંયા શૂન્ય આવશે. તો અહીંયા આગળ આપણને સમજવા માટે કહ્યું છે પહેલી બહુપદીમાં ત્રણેય પદો જે છે એ શૂન્ય સિવાયની સંખ્યાઓ છે, બીજીમાં અચળ પદ શૂન્ય છે અને ત્રીજીમાં અચળ પદ અને એક ઘાતવાળા પદોના સહગુણક અથવા તો એ શૂન્ય છે. એક ઘાતવાળા પદનો સહગુણક શૂન્ય છે અને અચળ પદ શૂન્ય છે. આવા ત્રણ સ્વરૂપના બહુપદી કઈ છે તેવા ત્રણ સ્વરૂપના આપણને સમીકરણો પણ જોવા મળશે. તો હવે આપણા જે પ્રકરણનું શીર્ષક છે એ પ્રમાણે ત્યાં આગળ હવે પહોંચીએ વર્ગ સમીકરણ અને એનું સામાન્ય રૂપ. જેમ આપણે આગળ દ્વિચલ રેખીક સમીકરણનું સામાન્ય રૂપ જોયું તો એમ અહીંયા પણ આપણે એનું સામાન્ય રૂપ તમારે ધ્યાનમાં રાખવું પડશે. આ એનું સામાન્ય રૂપ છે એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો, જ્યાં એ એક્સ વર્ગનો સહગુણક છે, બી એ એક્સનો સહગુણક અને સી એ અચળ પદ, અને આ રીતે ચલના ઘાતના ઉતરતા ક્રમમાં તમારે એમને ગોઠવવાના એ એને સામાન્ય રૂપ કહેવાય, અથવા ચડતા ક્રમમાં પણ તમે ગોઠવી શકો. બરાબર. તો જે એક ચલવાળા સમીકરણમાં તમે જુઓ કે અહીંયા એક્સ બે જગ્યાએ છે પણ એક્સ જ છે, એક એક્સ બીજો વાય એવું નથી, એટલે એક ચલવાળું સમીકરણ થયું આ. અને બધા ઘાતાંક પૂર્ણ સંખ્યા હોય, જેની પણ ઘાત હોય બધી પૂર્ણાંકમાં હોવી જોઈએ. પૂર્ણ પૂર્ણ સંખ્યા એટલે શૂન્ય જે છે તે પછી એક બે ત્રણ ચાર એમ અનંત સુધી, પણ એ પૂર્ણ સંખ્યાઓ ગણાય. માઇનસ ઘાત હોય તો એ પૂર્ણાંકમાં આવે, પૂર્ણ સંખ્યા નથી એ, અને એક છેદ બે ત્રણ છેદ બે એવી ઘાત આવે તો એ અપૂર્ણાંકમાં જતી રહે છે. તો એવી ઘાત હોય તો એને આપણે સમીકરણમાં ગણશું નહીં, એટલે કે વર્ગ સમીકરણમાં નહીં ગણીએ આપણે. તો જે સમીકરણમાં એક ચલ હોય અને બધા ઘાતાંક પૂર્ણ સંખ્યા હોય અને ચલનો મોટામાં મોટો ઘાતાંક બે હોય તો એને વર્ગ સમીકરણ કહેવાય. બેથી મોટો ઘાત ના હોવો જોઈએ, બેથી નાના ઘાતવાળી ચલ પદ અંદર હોવા જોઈએ, પણ બે ઘાત એની કોઈ પણ એક પદની ચલની ઘાત બે હોવી જોઈએ. તો આ રીતે વર્ગ સમીકરણ આપણું અહીંયા નક્કી થયું કે એને કોને કહેવાય કે તે ઓળખવું. આના પરથી ખ્યાલ આવશે. આપણે થોડા ઉદાહરણ જોઈશું. એ બી સી એ વાસ્તવિક સંખ્યાઓ હોવી જોઈએ ગણ આરમાંની, અને એ એ શૂન્યતર હોવો જોઈએ હંમેશા. એ નોટ ઇક્વલ ટુ ઝીરો થવા જોઈએ, શૂન્યતર નોટ કે શૂન્ય સિવાયની સંખ્યા, એટલે કે એક્સ વર્ગનો સહગુણક હંમેશા શૂન્ય સિવાયની સંખ્યા હોવી જોઈએ. વાસ્તવિક સંખ્યા છે એટલે કોઈ પણ સંખ્યા ચાલે, પણ શૂન્ય નહીં ચાલે. કારણ કે જો આ શૂન્ય થઈ જાય તો આ પદ અહીંયાથી ઝીરો થઈ જાય, કારણ કે શૂન્યનો એક્સ વર્ગ સાથે ગુણાકાર શૂન્ય થાય. તો હવે જે સમીકરણ વધ્યું એની ઘાત એક થશે, અને માટે પછી આપણી વ્યાખ્યામાં ફીટ બેસતું નથી. ઘાતાંક બે હોય તો જ એને વર્ગ સમીકરણ કહેવાય, બાકીના શરતો પૂર્ણ થાય છે પણ આ શરત પૂર્ણ નથી થતી, માટે પછી એ વર્ગ સમીકરણ ના કહેવાય, રેખીક સમીકરણ થઈ જશે એક ચલવાળું. એટલે એની ઘાતાંક બે હોય એવું પદ જે છે એનો સહગુણક શૂન્ય ન થવો જોઈએ, એ આપણે અહીંયા ધ્યાન રાખશું. તો આ રીતે એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો એ સ્વરૂપને વર્ગ સમીકરણનું સામાન્ય રૂપ કહીએ છીએ. અહીંયા તમે જુઓ આ રીતનું વર્ગ સમીકરણ છે જ, આ એક્સ વર્ગ માઇનસ ફોર બરાબર ઝીરો વર્ગ સમીકરણ છે.
परंतु एने सामान्य रूप में लखवू हो तो जे एक्स वालू पद नहीं अँ जीरो एक्स कर लखव पड़े अँ एक्स वाई वर्ग बराबर टू वाई बराबर सात है तो आप एने सामान्य रूप में लाव हो तो पहलू पद वाई वर्ग आए बीजा पदे आ इक्वल टू नी डाबी बाजू जव पड़े वाई ने टू वाई ने लावा पड़े एट माइनस टू वाई थाय अने सात ए बाजू लई जावा पड़े एट प्लस सात थाय बराबर जीरो अने छेल्लू एक्स वर्ग वत्ता टू एक्स बराबर जीरो तो एक्स वर्ग वत्ता टू एक्स वत्ता जीरो बराबर जीरो आमा सी जे छे जीरो नहीं तो लखेलो लखवो पड़े सामान्य रूप माटे। हवे सहगुणको तो आना पर तमे जो एक शून्य माइनस चार ए बी सी थी गया अनुक्रमे ए आप लखशू पहलू पद वाई स्क्वेर एट्ले एक टू वाय माइनस है तो माइनस टू और सात आम एक बे शून्य आ रीते सहगुणक आप दर्शाश तो तमने एवं उदाहरणों आप समीकरण कोने कहवा ओळखो बराबर। त्यार पछी आपणी मूळ वात उपर आईए आपणे के वर्ग समीकरणना मूळ आपणे आगळना प्रकरणमां कहेलुं के जुदा जुदा शब्दो वपराय छे मूळ उकेल बीज अंग्रेजीमां एने रूट पण कहेवाय अने एक्सनी किंमत शोधो एवं पण आपणने अलगथी पूछी शके के आपेला समीकरणमां एक्सनी किंमत शोधो एक्सनी किंमत ए ज आपणुं मूळ अथवा एनो उकेल अथवा एनो बीज। तो पाछळना ધોરણમાં આપણે બહુપદી જોઈ હતી અને બહુપદીમાં આપણે આ વાત કરેલી અને ખાલી યાદ કરી લઈએ કે એક્સની કિંમત એ મૂકીને એ એટલે કોઈ પણ સંખ્યા મૂકી અને આપણે ચેક કરી અને બહુપદીની કિંમત શૂન્ય આવતી હોય તો એક્સ માઇનસ એ બહુપદીનો અવયવ છે એવું આપણે ત્યારે કહેતા હતા અને એટલે જે પી એક્સ બહુપદી છે એ બહુપદી માટે પી ઓફ એ બરાબર ઝીરો હોય તો એક્સ માઇનસ એ પી એક્સનો એક અવયવ થાય અને આ સ્થિતિમાં એ પી એક્સ બરાબર ઝીરોનો એક ઉકેલ ગણાય અને અથવા એ પી એક્સ બરાબર ઝીરોનું મૂળ ગણાય કે એનું બીજ ગણાય એટલે આપણે એ જે પદ્ધતિ હતી એ પદ્ધતિની અહીંયા વાત કરતા હતા કે તમે આમાં જે જુઓ આ બહુપદી છે એમાં મૂકો માઇનસ છ એટલે એનું સાદુરૂપ આપ્યું ઝીરો આવી ગયા તો આની અંદર એક્સની કિંમત મૂકવાથી એક્સની કિંમત માઇનસ છ મૂકવાથી એની આખાની કિંમત શૂન્ય આવી ગઈ એનો અર્થ એવો થયો કે એક્સ બરાબર માઇનસ છ એ આ સમીકરણનો ઉકેલ થઈ જાય બરાબર અથવા એનું એક મૂળ ગણાશે તો આ એક ઉકેલ શોધવાની એક રીત આવી તમને અહીંયા બીજું બાજુમાં ઉદાહરણ આપી છે હવે એક્સ બરાબર બે મૂકીએ છીએ એ જ સમીકરણમાં સેમ સમીકરણમાં બે મૂકીએ છીએ બે મૂકવાથી તમે જુઓ કે આઠ આવ્યા તો એ શૂન્યના સરખા નહીં આવ્યા એટલે એક્સ બરાબર બે એ આ સમીકરણનો ઉકેલ નહીં થયો આવી રીતે આપણે ઉકેલ શોધી શકીએ એટલે આને ભૂલ અને પ્રયત્નની રીત પણ કહેવાય ટ્રાયલ અને એરર તમને ખબર ના હોય અને તમારે ઉકેલ શોધવા છે તો મને આ કહે કે આ સમીકરણનો ઉકેલ શોધો તો આપણે એમાં જુદી જુદી સંખ્યાઓ મૂકવાની અને દાખલો ગણવાનો જ્યારે એની કિંમત ઝીરો આવે શૂન્ય આવે ત્યારે જે સંખ્યા મૂકી હોય એ એનો ઉકેલ હોય। બીજું કે વર્ગ સમીકરણ છે એટલે એને વધારે ને વધારે બે ઉકેલ હોય એટલે આપણે એ બે ઉકેલ શોધવા માટે આવી રીતે અલગ અલગ કિંમતો મૂકી અને એની કિંમત શોધી એનું સાદુરૂપ આપી અને જો શૂન્ય આવે તો બહુપદીનું મૂળ મળે શૂન્ય ના આવે તો આપણે ફરી બીજી કિંમત મૂકવાની જેમ અહીંયા મૂક્યા બે એક ઉકેલ મળી ગયો હજુ બીજો ઉકેલ શોધવો છે બે મૂક્યા તો નહીં આવ્યો બીજી કોઈ સંખ્યા રેન્ડમલી જાઓ કાં તો ક્રમમાં જાઓ એક બે ત્રણ ચાર પાંચ છ એમ વધતા જાઓ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એમ વધતા જાઓ તેમ છતાં ઉકેલ ના આવે તો અપૂર્ણાંક પણ લેવા પડે કારણ કે એના ઉકેલ અપૂર્ણાંક પણ હોઈ શકે એવું જરૂર નથી કે એની પૂર્ણાંકમાં જ એના ઉકેલ હોય સમય સંખ્યા પણ હોય ને અસમય સંખ્યા પણ હોય ઉકેલમાં તો એ બધી સંખ્યાઓનો વિચાર કરવો આપણને પછી અઘરો પડે એટલે આગળ જ્યારે આ વર્ગ સમીકરણોની શરૂઆત થઈ હતી એ વખતે પહેલાં જે ગણિતશાસ્ત્રીઓ છે એ બધા એનો ઉકેલ શોધવા માટે આ ભૂલ અને પ્રયત્નવાળી રીત વાપરતા હતા જેમાં આપણે મોટાભાગે પૂર્ણાંક સંખ્યાઓ હોય એવા ઉકેલ હોય એ જલ્દીથી શોધી શકતા પણ જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ આવવા માંડી તો એના ઉકેલ જલ્દી મળતા નહોતા આ રીત બહુ લાંબી પડે આપણને શોધવા માટે ત્યારે એના માટે બીજી રીત આવી અવયવની રીત અવયવની રીતે આપણે કોઈ પણ
वर्ग समीकरण नो उकेल शोधी सकिए, एना उकेल एना जे बीज छे ए पूर्णांक होय अपूर्णांक होय तो पण चाले, परंतु अवयवनी रीतनी मर्यादा छे के जो असमय संख्या होय उकेल तो आ अवयवनी रीते आपणे एनो उकेल नथी शोधी सकता, अने त्यारे एक सूत्रनी रीत अने बीजी पूर्ण वर्गनी रीत आवी। आ बे रीत त्यारे तमारे वापरवी पड़े ज्यारे एनो उकेल असमय संख्या होय। एटले आ बंने रीतो जे छे वर्ग समीकरण माटे ब्रह्मास्त्र कहेवाय के एनाथी कोई पण समीकरणनो उकेल मळी जाय। आ ફક્ત પૂર્ણાંક માટે, એ પણ ભૂલ અને પ્રયત્નની રીતે કિંમત મૂકો બહુપદી અથવા એ સમીકરણ જે છે એના સામાન્ય રૂપ ડાબી બાજુનો ભાગ જે છે એમાં મૂકવાની કિંમત, અને શૂન્ય આવે નહીં ત્યાં સુધી અલગ અલગ સંખ્યાઓ મૂકી મૂકીને તમારે શોધવું પડે, ત્યારે તમને બે જવાબ મળે। ઘણી બધી વખત તમારે આમાં પ્રયત્ન કરવો પડે। અવયવની રીત કોઈપણ પૂર્ણાંક કે અપૂર્ણાંક સંખ્યા એનો ઉકેલ હશે તો તમે એનો જવાબ મેળવી શકશો, અને જ્યારે એનો ઉકેલ અસમય સંખ્યા હોય ત્યારે આપણે અવયવની રીત કામ નથી આવતી, સૂત્ર અને પૂર્ણવર્ગની રીતમાંથી કોઈ એક રીત આપણે વાપરવાની રહેશે। તો આ જનરલ તમને વાત કરી વર્ગ સમીકરણના ઉકેલ મેળવવા માટેની કેટલી રીતો છે તે। તો આપણે હવે 5.1માં જોઈએ કઈ રીતે આપણને દાખલાઓ ત્યાં ગણવાના છે। અમુક દાખલાઓ ફક્ત ચર્ચા કરી દઈશું આપણે। કોઈ પણ બે વર્ગ સમીકરણ લખો, તમારે જાતે બનાવવાના, તો તમે જે વ્યાખ્યા શીખ્યા છો એ વ્યાખ્યા કેટલી તમને ફાવટ આવે છે અથવા તો આ વાત તમે કેટલી સમજ્યા છો એ જાણવા માટે આવો સવાલ પૂછે। તો આમાં તમારે વર્ગ સમીકરણ લખવાનું છે એટલે તમે કોઈ પણ ચલ વાપરી શકો, કોઈ એક ચલ તમે અહીંયા યુઝ કરી શકો, એબીસીડીના જે અક્ષરો છે એમાંથી કોઈ પણ એક ચલ લઈ, ધારો કે આપણે એક્સ લીધો, કોઈ વાય લે, કોઈ એ લે, તો એ વખત આપણે થોડું ધ્યાન રાખવાનું કે એબીસી આપણા પેલા સહગુણક તરીકે વાપરીએ છીએ આમ લેવામાં વાંધો નથી એટલે આપણે ન લઈએ, પણ કોઈ પણ ચલ એક લેવાનો અને પછી આપણે આગળ જે શરતો પૂર્ણ થાય છે એક ચલ આવવો જોઈએ, પછી ઘાતાંક આખી બહુપદીનો ઘાતાંક બે હોવો જોઈએ, અને જે ઘાત છે એ બધી પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, અપૂર્ણાંક ના હોવી જોઈએ। તો કોઈ પણ સમીકરણ તમે, કોઈ પણ વ્યક્તિ આ સમીકરણ બહુ સહેલાઈથી બનાવી શકે કે આપણે લઈ લીધું એક્સ વાય તો 5 લખ્યા, 3x + 4 = 0, આ સંખ્યાઓ તમે બદલી શકો, બરાબર કોઈ પણ સંખ્યાઓ લઈ શકો, વાસ્તવિક સંખ્યાઓ કહી છે આપણને, કેટલી બધી સંખ્યાઓ છે આ જ વસ્તુ તમારે ખાલી ફિક્સ રહે, બાકી બધું તમે કંઈ પણ લખીને, અહીંયા આપણને બે સમીકરણ કયા છે પણ તમે અસંખ્ય સમીકરણો બહુ જ સરળતાથી બનાવી શકો। એક્સની જગ્યાએ તમે વાય સ્ક્વેર અને વાય પણ વાપરી શકો, અને અહીંયા સંખ્યાઓ મૂકી અને સામે 0। હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે, નીચેના સમીકરણો પૈકી વર્ગ સમીકરણો ઓળખીને લખો, તો આમાંથી તમે કેટલાકને સીધા જ ઓળખી શકો છો। અહીંયા ત્રણે પદ જુઓ તો પહેલાં તો બધામાં એક જ પ્રકારનો ચલ છે એક્સ, બીજું સ્ટેપ ઘાતો 2, 1 અને 0 એટલે પૂર્ણ ઘાત છે, અને વધારે વધારે 2 એટલે આ સમીકરણ વર્ગ સમીકરણ છે। અહીંયા આપણે જોઈએ એને આપણે સામાન્ય રૂપમાં હાલ નથી ગોઠવતા, અને એક વખત ગોઠવી દો તો વધારે સારું પડે જવાબ આપવામાં। તો વર્ગ 1 અને એટલે 2 ઘાત 1 ઘાત અને 0 ઘાત, અચળ પદને ઘાત 0 હોય, પૂર્ણ ઘાત છે, પૂર્ણ સંખ્યાઓ છે ઘાતમાં, એક જ ચલ છે અને મોટા મોટી ઘાત 2 માટે વર્ગ સમીકરણ છે। અહીંયા આગળ તમે આવો એટલે હવે આપણે મૌખિક જવાબ નથી આપી શકતા, અહીંયા છઠ્ઠો જોઈએ પહેલાં સાથે સાથે મૌખિક માટે। તો છઠ્ઠામાં તમે જુઓ અહીંયા m³ - 2 - 3m³, તો અહીંયા ચલ તો એક જ છે, બધા ચલની અથવા તો બધા પદોની ઘાત પૂર્ણ સંખ્યા છે, અને હવે વધારે ઘાત તો ડાબી બાજુમાં પણ એક 3 ઘાતવાળું પદ છે અને જમણી બાજુ પણ એક
ત્રણ ઘાત વાળું પદ છે. તો સૌથી પહેલા આપણે સાદુ રૂપ એનું આપી દેવું પડે. તમે જુઓ કે આ બાજુ ત્રણ એમ નો ત્રણ ઘાત છે, અહીંયા એક એમ ની ત્રણ ઘાત છે, એટલે સાદુ રૂપ આપો. આ એમ ઘનને સામે લઈ જાઓ તો માઇનસ એમ ઘન થાય, અને ત્રણ એમ ઘનમાંથી એક એમ ઘન જાય તો બે એમ ઘન વધે, એટલે આખા સમીકરણની મોટા મોટી ઘાત ત્રણ થાય. માટે આર્યુ સમીકરણ એ વર્ગ સમીકરણ નથી. બાકીનામાં આપણે તમારે મૌખિક નહીં, ભાઈ થોડુંક સાદું રૂપ આપવું પડશે. જોઈએ એનું સાદું રૂપ આપીએ આપણે. વાય સ્ક્વેર પ્લસ વન અપોન વાય બરાબર બે. અહીંયા તમે જોઈ શકો આની ઘાત બે છે. અહીંયા વન અપોન વાય, આગળ એકવાર સમજાયેલું કે છેદમાં હોય તો છેદમાં એક ઘાત હોય અને અંશમાં લખવું હોય તો આ રીતે લખાય, વાય ની માઇનસ વન ઘાત બરાબર બે. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે આગળ વાત હતી કે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, ઘાતમાં પૂર્ણ સંખ્યા જોઈએ છે. વધુમાં વધુ ઘાત બે છે, ઘાતાંક જે છે સમીકરણનો બે છે, ચલ પણ એક જ છે ખાલી વાય. પરંતુ આ ત્રીજી શરત જે છે કે બધી જ સંખ્યાઓ જે બધા જ પદ છે એમની ઘાત પૂર્ણ સંખ્યા હોય છે, એ અહીંયા પૂર્ણ થતું નથી. માટે આ સમીકરણ એ વર્ગ સમીકરણ નહીં કહેવાય. તો આ તમારે સમજવાનું છે, એક છેદમાં વાયનો અર્થ આવો થાય. બીજી રીતે પણ તમે આને વિચારી શકો કે છેદનો વાય દૂર કરવા માટે આપણે આખા સમીકરણને વાય વડે ગુણી લઈએ. વાય વડે ગુણતા તો શું થશે, વાયને સ્ક્વેરને વાય વડે ગુણો તો વાય ઘન, વન અપોન વાયને વાય વડે ગુણો તો વન, અને આ ટુને પણ વાય વડે ગુણવા પડે તો ટુ વાય. તો અહીંયા હવે ઘાત જે છે તમે જોઈ શકો ત્રણ થઈ ગઈ, માટે વર્ગ સમીકરણ નથી. આમ બંને રીતે તમે સમજાવી શકો, બંને રીત ચાલશે. એવો બીજો પ્રશ્ન છે, એક્સ પ્લસ વન અપોન એક્સ બરાબર માઇનસ ટુ. તો હવે તમે સિમિલરલી જવાબ આપી શકો. આ અહીંયા તમે જુઓ કે આ એક્સની ઘાત માઇનસ વન છે, ચેક કરવામાં આપણે જોવું પડશે, બરાબર માઇનસ ટુ. તો એ રીતે જોતા આપણે એમ કહીએ કે આ વર્ગ સમીકરણ નથી. પરંતુ આપણે એ ઘાતને આપણે હટાવીએ, આગળવાળી રીતની જેમ કરીએ કે એને આખા સમીકરણને એક્સ વડે ગુણીએ તો છેદમાંથી એક્સ આપણો નીકળી જાય. હવે શું થાય તે જોઈએ. તો એક્સને એક્સ વડે ગુણો તો એક્સ વર્ગ થઈ ગયું, વત્તા વન અપોન એક્સને એક્સ વડે ગુણ્યા તો વન રહ્યા, માઇનસ ટુને એક્સ વડે ગુણ્યા તો માઇનસ ટુ એક્સ થયા. હવે અહીંયા ઘાત બે છે, બધી જ ઘાત પૂર્ણ સંખ્યા છે, બે શૂન્ય અને એક, અને ચલ એક જ છે એક્સ. માટે આ વર્ગ સમીકરણ છે. તો થોડુંક સાદું રૂપ આપવામાં તમારે ધ્યાન રાખવું પડશે. અહીંયા આપણે આ જ રીતે તમારે કરવું, છેદની સંખ્યાને દૂર કરવાની રીતે, તો વધારે સારું પડે આપણને સમજવામાં અને આપણો જવાબ ચોક્કસ મળશે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, એમાં તે જોઈએ. હવે એ આ રીતનો દેખાય છે. તો અહીંયા તમે ચેક કરવા જાઓ, ખરેખર ચેક થાય જ નહીં, પણ કોઈ ઘણા ગણે તો કે એક એક ઘાત છે માટે નથી, પણ આ કૌંસ છે અને બે પદ દ્વિપદીના કૌંસ છે, એટલે તમારે એને કૌંસને છોડવો પડે. આ રીત આપણે જાણીએ છીએ, દ્વિપદીને દ્વિપદી વડે ગુણવાની. આપણે એના પૂરા સ્ટેપ સમજીએ તો આનો અર્થ એવો થાય કે એમ અને વત્તા બેને એમ અને માઇનસ પાંચ સાથે ગુણવાના છે, એટલે એમને એમ માઇનસ ફાઈવ સાથે પણ ગુણવા પડે, એ જ રીતે ટુને પણ એમ માઇનસ ફાઈવ સાથે ગુણવાના છે. આવો અર્થ થાય, કૌંસ છે એટલે. કૌંસ ના હોત તો ખાલી બેનો જ ગુણાકાર આની સાથે હોત. અને હવે આનો અર્થ એવો થાય કે એમનો એમ સાથે ગુણાકાર પણ છે અને પાંચનો પણ એમ સાથે ગુણાકાર, એટલે એમનો એમ સાથે એમ એક ઘાત ગુણ્યા એમ એક ઘાત, ઘાતોનો સરવાળો થાય એમ સ્ક્વેર માઇનસ ફાઈવ એમ. અહીંયા પણ ટુનો બંને સાથે ગુણાકાર સૂચવે છે, ટુ એમ માઇનસ ટેન બરાબર ઝીરો. વધારે આગળ જઈએ તો આ બંને સ્વરૂપ પદો છે, એમના સરવાળા બાદ બાકી થશે માઇનસ થ્રી એમ માઇનસ ટેન બરાબર ઝીરો. તો આપણી ત્રણેય શરતો પૂર્ણ થાય છે. પૂર્ણ સંખ્યાવાળી ઘાત છે, એક જ ચલ છે, અને વધારે માં વધારે ઘાત બે છે, માટે આ વર્ગ સમીકરણ છે એવું આપણે કહીશું. અને આ રીતે એમાં તમારા છ દાખલા હતા, એ છ એની આપણે ચર્ચા
કરી દીધી. તો આવા જ્યારે છેદવાળા દાખલા હોય ત્યારે છેદની સંખ્યા હટાવવા માટે આપણે એટલા વડે ગુણી આખા સમીકરણને, સમીકરણનું નવું રૂપ આપી દેવાનું, તો બહુ સરળ રહેશે. ત્રીજા પ્રશ્નમાં આપણને કહે છે કે એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરોના સ્વરૂપમાં ગોઠવો. પહેલાં એ લખી દઈએ આપણે, એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો, એના સ્વરૂપમાં બધાને ગોઠવવાના છે અને પછી એબીસીની કિંમત લખવાની છે. જો પહેલું સમીકરણ આપણે અહીંયા જોઈએ, ટુ વાય બરાબર 10 - y² પછી આમાં આપણે શું કરવાનું છે, આની રીતે પહેલાં એક્સ વર્ગવાળું, પછી એક્સ વાળું, પછી અચળ, એટલે કે પહેલાં 2 ઘાતવાળું, પછી 1 ઘાતવાળું, પછી 0 ઘાતવાળું, અને સામે 0 રહેવા જોઈએ. તો એ પ્રમાણે આ વાય સ્ક્વેર માઇનસ છે અને આપણે આ બાજુ ડાબી બાજુ લાવવા પડે. આપણે આ બધા રૂલ્સ જાણીએ છીએ, ગણિતના સમીકરણના રૂલ્સ. તો માઇનસ વાય સ્ક્વેર આ બાજુ આવશે, પ્લસ થશે, 2y અહીંયા અહીંયા રહેશે એટલે +2y કહીશું આપણે, અને 10ને પણ આ બાજુ લાવશે એટલે -10 થઈ જશે. અને આપણે એબીસી, હું હવે એક વખત અહીંયા લખું છું એબીસી, બીજા દાખલામાં આપણે ડાયરેક્ટ પહેલું લખી છે એ, બીજો લખી છે બી, અને ત્રીજો લખી છે સી, સમજશું. તો 1 ઘાત 2 ઘાત સોરી સહગુણક 1 સહગુણક જોવાનું 1 2 ઘાત વાળાનો સહગુણક 1 1 ઘાત વાળાનો સહગુણક અહીંયા 2 છે અને અચળ પદ -10 છે. બીજો પ્રશ્ન, એક્સ -1 હોલ સ્ક્વેર બરાબર 2x + 3. તો જેમ આપણે આ ઉપર સમીકરણને આપણે અહીંયા જોયું હતું, 2 કૌંસ હતા તો છોડ્યા હતા, એમ અહીંયા પણ ખરેખર 2 કૌંસ જ છે એમ સમજીએ તો પણ ચાલે. x - 1 × x - 1 = 2x + 3 છે, તો એવી રીતે પણ છોડાય. આ સિવાય આપણે આગળના ધોરણમાં ભણ્યા છીએ, a - b હોલ સ્ક્વેર હોય તો a² - 2ab + b² કરીને એને આપણે છોડી શકીએ છીએ. તો ડાયરેક્ટ એ રીતે જાઓ તો પહેલા પદનો વર્ગ -2 × 1 પદ × 2 પદ × 2 પદ એટલે 2x થશે, અને વત્તા બીજા પદનો વર્ગ 1 નો 1 નો વર્ગ 1 થશે, 2x + 3. હવે બધાને ગોઠવીએ તો 2x આ બાજુ આવશે, -3 પણ આ બાજુ આવશે, માઇનસ થશે 0. એક્સ વર્ગ બંને માઇનસ છે એટલે -4x, અને આ -2 = 0. તો એ થયો 1, બી થયો -4, અને સી થયો -2. આ રીતે તમે દાખલાઓ બધા ગણી શકો છો. ત્રીજો જોઈએ, x² - 5x = -3 - x. તો પહેલાં આપણે અહીંયા તો એમને એમ રહેશે, સામે કૌંસ છોડવો પડે, -3 - -+x એ બધું આ બાજુ લાવીએ તો આ રીતે થાય, x - 3 + -3. x² - 4x + 3 = 0 સામાન્ય રૂપમાં આવી ગયા. સહગુણક a² b² - c³ થયો. બધા દાખલા તમે આવી રીતે કરી શકો છો. આગળ છે, જુઓ, 3m² = 2m² - 9. તો એમાં આપણે ગોઠવીએ અહીંયા, 3m² = 2m² - 9. 3m² - 2m² - 9 = 0. અને આનો જવાબ આવે m² + m વાળું પદ નથી એટલે 0m લખશું, એટલે ભૂલ ના થાય. 3m² = 2m² - 9. 2m² આ બાજુ આવ્યા ડાબી બાજુએ એટલે માઇનસ થઈ ગયા, 9 આ બાજુ આવ્યા એટલે પ્લસ થયા, બંનેની બાદ બાકી થઈ, 1m² વધ્યા, એમ વાળું પદ નથી એટલે 0m લખ્યા, વધતા 9 એટલે એ થયો 1, બી થયો 0, અને સી થયો 9. આગળ જોઈએ, 5 નંબર, p3+6p = -5. તો પહેલા કૌંસ છોડી દઈએ તો 3p + 6p ને p વડે ગુણો તો 6p² - -5. સાથે સાથે 5 અહીંયા લાવ્યા હોત તો પણ ચાલે. આને ગોઠવીએ, હવે પહેલાં 6p² મૂકી દઈએ, પછી 3p આવશે, અને પહેલાં +5 થઈને અહીંયા આવશે, તો એ થયો 6b³ અને c⁵. છેલ્લો જોઈએ એનો, x² - 9 = 13.
તો 13 આ બાજુ આવશે, માઇનસ થશે, એક્સ ઓળખવા જ નથી એટલે 0x લખશું, અને 13 ને 9 22 માઇનસ થશે 1 0 -22, એ એના સગુણો થયા અનુક્રમે એ બી સી. હવે ચોથો પ્રશ્ન જોઈએ આપણે, જે આપણે કહ્યું હતું ભૂલ અને પ્રયત્નની રીત, એ હવે આપણે અહીંયા જોવાની છે. 3.2.1 નો પ્રશ્ન 4, વર્ગ સમીકરણની સામે આપેલ ચલની કિંમતો સમીકરણના મૂળ છે કે નહીં તે નક્કી કરો. હવે આપણે એમ વાત કરી હતી કે આવી રીતે એક સમીકરણ જે આપ્યું છે, આપણે લખીએ કે એક્સ વર્ગ વત્તા 4x - 5 = 0. આ સમીકરણના ઉકેલ શોધો એમ ફક્ત કે આપણને ભૂલ અને પ્રયત્નની રીતે, તો તમારે શું કરવું પડે કે વારા પરથી તમારે જુદી જુદી કિંમતો મૂકીને શોધવું પડે. એટલે આપણને દાખલોની લંબાઈ જે છે એની ખબર જ ના પડે કે દાખલો ક્યારે પૂર્ણ થશે. દરેક વિદ્યાર્થી અલગ અલગ સંખ્યા લઈને અલગ અલગ રીતે ગણશે એટલા માટે. એટલે અહીંયા આપણને આવી રીતે દાખલા પૂછવામાં આવે કે એના માટે આપણને ચોઈસ આપે કે એક આપણને ઓપ્શન આપી દે કે એક્સની આ કિંમતોમાંથી છે કે નહીં નક્કી કરો. બધા મૂળ જેટલા છે એટલા શોધવા નથી, ખાલી આટલું જ કે આ બેમાંથી કોઈ મૂળ છે કે નહીં એ નક્કી કરો. તો આપણે જે આગળ રૂલ શીખ્યા એ પ્રમાણે પહેલાં તો સમીકરણની ડાબી સાઈડ લખવાની, તો આ ડાબી સાઈડ આવી ગઈ. હવે એણે જે કહી છે એમાંથી કોઈ એકાદ કિંમત મૂકવાની કે એક્સ બરાબર 1 મૂકતા, તો હવે 1² + 4 - 1 - 5 તમારી રીતે તમે સરવાળા કરી શકો. 5 - 5 = 0 આવી ગયા. તમે જુઓ કે જમણી બાજુ એ શૂન્ય છે જ સમીકરણની જમણી બાજુ, એટલે કે શું થયું, ડાબા બરાબર જબા, એટલે કે સમીકરણનું સમાધાન થાય છે. એક્સ બરાબર 1 મૂકવાથી સમીકરણનું સમાધાન થાય છે, માટે એક્સ બરાબર 1 એ આ સમીકરણનો એક ઉકેલ છે. આ રીતે લખવાનો તો ઉકેલ છે નહીં પણ એક ઉકેલ છે, કારણ કે સમીકરણને એકથી વધારે ઉકેલ છે. એટલે તમે જણાવ્યું ત્યારે આવું ચોખવટ કરવાની કે એક ઉકેલ છે, અન્યથા એવો અર્થ થાય કે આ જ એકમાત્ર ઉકેલ છે, બીજો ઉકેલ નથી. એને આપણે આગળ જણાવ્યું કે વર્ગ સમીકરણ હોય એટલે વર્ગ સમીકરણને બે ઉકેલ મળશે આપણને, વર્ગ સમીકરણના વધુમાં વધુ બે ઉકેલ હોય. તો એક આપણે મૂક્યા એનો ઉકેલ તરીકે આપણને મળી ગયો. એ જ રીતે હવે તમે આ જ સમીકરણમાં -1 મૂકશો બીજી વખતે ડાબી બાજુમાં, તો ત્યારે શું થશે, -1² + 4 - -1 - 5. -1 નો વર્ગ આપણે જાણીએ છીએ +1 જ થાય, 4 × 1 - 4 થઈ જશે હવે. અને એ પ્રમાણે હવે જુઓ તો આ પહેલાં આ બાદ બાકી કરો તો -3 - 5 - 8 = 0, એટલે ડાબા બરાબર જબા થયું નહીં, એક નહીં થયો એનો પણ આપણે દાખલો જોઈ લીધો. એટલે લખવાનું કે સમીકરણનું સમાધાન થતું નથી, અને માટે x - 1 એ આ સમીકરણનો અથવા આપેલા સમીકરણનો ઉકેલ નથી. હવે અહીંયા એક શબ્દ નહીં વાપરવાનો, પાછું ઉકેલ નથી એટલું જ લખશું આપણે. તો તમે જોઈ શકો બંને 1 અને -1 મૂકીને કઈ રીતે દાખલો ગણ્યો છે આપણે. આ રીતે તમને જુદા જુદા સમીકરણો આપી શકે અને જુદી જુદી કિંમતો આપી શકે. તમને ગણતરીઓ કરતાં આવડતી હોવી જોઈએ તો તમે ક્યાંય અટકશો નહીં, તમારો દાખલો તમે કમ્પ્લીટ કરી શકશો. હવે બીજું એમાં પ્રશ્ન 5માં બીજો છે, એનો એક વિભાગ આપણે જોઈએ, કારણ કે એમાં એક અપૂર્ણાંક છે એટલે એને આપણે સમજી લઈએ. કે એમાં આપણે હું ડાબી બાજુથી શરૂઆત કરીશ, આખા સમીકરણ લખવાની પહેલાંથી આપણે સમજાવી દીધું છે. હવે આપણે લખવાનું એમ બરાબર 5/2 મૂકતા, તો તમને આવડે જ પણ કેમ છતાં અપૂર્ણાંક છે તો એક ચર્ચા કરી લઈએ. આ રીતે કિંમતો મુકાઈ જશે. હવે તમારે આના વર્ગ આપવો પડશે, 5/25 / 4. અહીંયા તમે 5 × 5 = 25 / 2 થશે. હવે આ 2 × 4 થશે એટલે 25/2 - 25/2 છેદ સરખાઈ ગયા, સરળ થઈ ગઈ, બે સંખ્યા સેમ છે, ચિહ્નો અલગ છે 0, માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે આની જેમ, માટે સમીકરણનું સમાધાન થાય છે, અને માટે x =
સોરી અહીંયા એમ છે તો એમ બરાબર 5/2 એ આ સમીકરણનો ઉકેલ છે. એ રીતે આપણે દાખલો ગણવાનો. પાંચમો પ્રશ્ન જોઈએ હવે. એનાથી ઉલટો દાખલો, આનાથી ઉલટો દાખલો. આપણને કહી દીધું છે કે એક્સ બરાબર 3 એ આવા એક સમીકરણનું એક મૂળ છે, એક મૂળ છે, એ ઉકેલ છે, બીજ છે, અથવા એક્સની કિંમત છે. તો કેની કિંમત શોધો. અહીંયા તમે જોઈ શકો કે 3, 10 અને આ એક્સ વર્ગની સાથેનો સહગુણક જે છે એ કે આપે છે. અહીંયા સંખ્યા આવતી હતી દાખલાઓમાં જગ્યાએ કે, તો આ કિંમત આ રીતે શોધી શકો. બરાબર. છઠ્ઠો દાખલો પણ એ પ્રકારનો જ છે, કૃતિ પ્રકારનો છે. તો આપણે એને જોઈ લઈએ એટલે પેલો દાખલો તમને આવડી જશે કે કઈ રીતે ગણવો એ પણ જોવાય છે કે આમાં કેની કિંમત શોધવી છે. એટલે ટૂંકમાં તમારે એક્સ બરાબર 3 આમાં મૂકી દેવાના. એટલે તમે એક્સની જગ્યા બધે 3 મૂકી દેશો, વચ્ચે કોણ કે, એટલે તમને જે જવાબ મળે એની કિંમત ગણાય. દાખલો કંઈ અઘરો નથી, સહેલો છે. અહીંયા આગળ આપણે જોઈએ, આવું જ એક સમીકરણ છે. તમે જુઓ અહીંયા એની જગ્યાએ કે હતો. આપણે મૂળ સામાન્ય સ્વરૂપ સાથે સરખાઈએ તો એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર 0 હતો. એની જગ્યાએ કે હતો એ શોધ્યો. એ રીતે બી પણ શોધી શકાય અને સી પણ. અહીંયા તમે જુઓ આ સમીકરણમાં એ બી આપ્યા છે, સીની જગ્યાએ કે આપ્યા છે. એક મૂળ આપી દીધું છે, કે શોધો. તો આપણે એમાં કિંમત મૂકવાની કે આ વર્ગ સમીકરણનું એક મૂળ -7/5 છે. તો એમ બરાબર -7/5 એ આ સમીકરણનું સમાધાન કરે. એટલે તમે એની કિંમત મૂળ છે એટલે સમાધાન કરશે. આપણે આ દાખલામાં શોધતા હતા કે 0 આવી જાય તો આપણે એમ કહેતા હતા કે સમાધાન કરે છે માટે મૂળ છે. આપણે અહીંયા દાખલો જોયો જ કે અહીંયા લખી કે સમીકરણનું સમાધાન થાય છે માટે એનું મૂળ છે અથવા ઉકેલ છે. સમાધાન ના થાય તો એનો ઉકેલ નથી. એમ ઉકેલ આપી દે તો ત્યારે આપણે એમ કહીશું કે ઉકેલ છે માટે એનું સમાધાન કરશે, માટે એની કિંમત તમે મૂકી શકો અંદર. અહીંયા આપણે મૂકશું, કૌંસમાં લખશું -7/5. અહીંયા પણ કૌંસ કરવો પડશે, માઇનસનું ચિહ્ન છે એટલા માટે -7/5. આનું સાદું રૂપ આપણે અહીંયા 7 સાઈડમાં આપી દઈએ કે 5 × શું થશે, -7² +49, અને 5² પણ કરવો પડે 25. આ બંનેના ગુણાકારમાં તમે જુઓ કે આ ગુણ્યા માઇનસ છે અને આ પ્લસ છે, તો માઇનસ થશે 7² 14/5 વત્તા કે બરાબર 0. આવું એક વચ્ચેનું સ્ટેપ આપણે કરવું પડશે, મૌખિક ના ફાવે ભૂલ થાય. જોઈ લો ફરીથી, કૌંસની અંદર -7/5² છે એટલે -7² 49 +5² 25, -7 × 2 -14/5, આમાં પણ 5 5 25 થઈ જશે. એ આપણે અહીંયા લખીએ હવે તો 49/5 ખ્યાલ આવ્યો, અને આ માઇનસ એને પ્લસ કરેલા છે એટલે આપણે -14/5 લખવા પડશે કૌંસમાં. 49/5 છે એટલે વધ્યા, -14/5 વત્તા કે બરાબર 0. આ બંનેનું સાદું રૂપ પાછું આપણે જ આપવાનું, પછી ત્યાં ડાયરેક્ટ લખવાનું છે. તો આમ પ્લસ માઇનસ છે એટલે -14/5 થાય, છેદ સરખા છે એટલે બંનેની બાદ બાકી થઈ શકશે ડાયરેક્ટ. તો 9 માંથી 4 જાય તો 5, 4 માંથી 1 જાય તો 3, 4 5 9 3 4 બરાબર છે 35/5, 7 5 35, આ 7 આવ્યા અને આ 7 સામે જશે એટલે માઇનસ થશે. તો આ દાખલામાં કેની કિંમત -7 છે એમ આપણે અહીંયા શોધ્યું. તો આ રીતે આપણે જોયું કે વર્ગ સમીકરણ કોને કહેવાય એ જોયું, એનું સામાન્ય રૂપ અને એ બી સી સહગુણકો કઈ રીતે લખાય તે જોયા, અને સાથે સાથે આપણે ભૂલ અને પ્રયત્નની રીતમાં આપેલી સંખ્યાઓ એના મૂળ છે કે નહીં એ શોધવા હોય તો કે તે શોધવાનું, અને મૂળ આપ્યો હોય તો એ બી સીમાંથી કોઈ એકાદી સંખ્યા ના આપી હોય તો એ આપણે શોધી શકીએ. ત્યાર પછી આવતા પ્રકરણમાં એટલે આવતા મહાવરા સંગ્રહમાં આપણે એની બીજી રીત આવશે, અવયવની રીત. તો અવયવની રીતે વર્ગ સમીકરણ કઈ રીતે ઉકેલવું એ આપણે 2.2 માં જોશું. નેક્સ્ટ લેક્ચરમાં એ આપણે લેશું.